गुड मॉर्निंग विद्यार्थी मित्रों, पोस्ट रिलीज सोलास परीक्षाના ગણિત ક્ષેત્રમાં તમારો ધોરણ 3 વિષયનો ફલસો ગુજરાતી પ્રકરણ નંબર 3 હું પતંગિયું મારા તેલનું તેની અંદર પ્રકરણ નંબર પેજ નંબર 39 પાઠ્યપુસ્તક પેજ નંબર 39 એકવાર આપણે પાઠ્યપુસ્તક પેજ નંબર 38 કે અંદર કીતા કર્યું હતું કે અમે વનવનમાં પાંધે ફરતી રહ્યા પંખીના ગાનથી લખી રહ્યા સરસુંદર ગીત છે કે બાળકો છે બાળકોને જે પાન થઈ અને દરિયામાં વહાણ કે દરિયામાં છે વહાણ દરિયામાં વહાણ થઈ તેની મુસાફરી કરવી ગમે છે કે દરિયામાં દરિયો તે આગને પકડી રહ્યા છે તારાઓ વાળી મારી થઈ રહ્યા છે બરાબર તો બાળકો છે પાઠ્યપુસ્તક પેજ 39 ઉપર છે આમાં બાળકો શું શું કરે છે કે તે બાળકો છે તે શું કરે છે તો કે તે વનમાં પાન ખાય છે પછી પંખીના ગાન ગાય છે દરિયામાં વહાણ થાય છે ઉડતા પતંગિયાને ઝૂલે છે દરિયો ખાય છે વાદળ ખાય છે અને શંકરને ચીકા ખાય છે અને પહાડને ટેકરી ખાય છે અને ફૂલો ખાય છે હવે આમાંથી તમને શું થવાનું તમને સૌથી વધુ ગમશે બાળ મિત્રો તો કે આમાંથી અમને પંખી બનવાનું સૌથી વધુ ગમશે બરાબર ને બાળ મિત્રો પંખી બનવાનું તમને સૌથી વધુ ગમશે ને શું કામ એને તો કે જો અમે પંખી બનીએ તો અમને આખી દુનિયા ફરવી ગમે અને નીચે જે સરસ મજાના નાના નાના જે ભૂલા જેવા જે માણસો દેખાય તે જોવાનું મજા પડે હવે આમાંથી શું કરવાનું તમને સૌથી વધુ ગમે તો કે ધીંગર તોફાનમાં તો કે ઉડતા પતંગિયાને ચાલુ કે ઉડતું જે પતંગિયું હોય એને પકડવાનું સૌથી વધુ ગમે બરાબર ને હવે જૂથમાં બેસો અને કહો તમે નદીએ દરિયા કિનારે કોતરોમાં રણમાં કૂતરે વળીએ ગયા છો ત્યાં તમે શું જોયું ત્યાં જે તમે શું કર્યું તમને સાની મજા આવી હતી હવે તમે ક્યારે નદીએ ગયા છો તો કે હા નદીએ તો છે પાણીમાં તમને બધા નદીએ જાઓ એટલે તમને બધાને ડૂબકી લગાવવાની મજા આવે છે ને નદીમાં પછી દરિયા કિનારે મોજા જે આવતા હોય તે અને પછી દરિયા કિનારાની જે રીતિ હોય તેમાં તમે બધા ઘર બનાવો છો પછી ડુંગર બનાવો છો બરાબર ને એમાં જો મોજું આવે તો એ આપણું ઘર જે બનાવ્યું હોય અને રેતીથી જે રમવાની મજા પડે છે પછી રણમાં કે રણમાં તમને બધાને ચાલવાની મજા પડે છે કે જે આપણા પગ છે બીજાની અંદર બરાબર તેને વાળીએ ગયા છો હા વાળીએ તો ગયા છે વાળીએ સંગી મજા પડે તો કે ચીબડા પછી મગફળી લીલી તો કે બધું ખાવાની મજા પડે છે તો કે હવે વાંચો શોધો વિચારો અને લખો તેની અંદર આમાંથી તમને જેમાં મજા પડે તે વાક્ય તમારે લખવાનું છે તો કે ગીત ગાવાની અમને મજા પડી પછી અમે કિસ્સામાં સંત અને ચીપ ભર્યા હવે કાવ્યની અંદર પાઠ્યપુસ્તક પેશામાં પાણીપુસ્તમાં જે સુરસ દવાનું કાવ્ય સમજ્યું તેની અંદર સરખા ઊંચાવાળા શબ્દોની જોડ છે તે તમારે લખવાનું છે પરબી બરબી બરાબર પછી એક ઉદાહરણ આપેલું છે બરાબર વરસી તરસી
Bye.